પેજ નંબર થર્ટી સેવન મતલબ સડત્રીસ ગુજરાતીમાં એને સડત્રીસ કહેવાય જુઓ અને કહો અહીંયા એક પિક્ચર આપેલું છે એ પિક્ચરમાં થોડા કોમેડી સીન અહીંયા છે જે જે જોઈને છોકરાઓ હશે અને તમે તમારી રીતે એને ચેન્જ કરવા હોય તો કરીને તમારે એના વિશે ત્રણ ચાર વાક્યો બોલવાના છે જેમ કે આ ચિત્રમાં જોઈને શું લાગે છે આ છોકરો જેને હાથમાં શું પકડ્યું છે ગૂવળ હે ને અને એ શું ચગાવે છે પતંગની જગ્યાએ ચાંદ તારા અને સૂરજને ચગાવે છે આપણે ચગાવી શકીએ કદી ચાંદ તારા સૂરજ ના શું ચગાવીએ પતંગ ચગાવી શકીએ છીએ હે ને તો આ પિક્ચર એવું આપ્યું છે કે જે જોઈને છોકરાઓ હશે આ છોકરી છે જેને મૂછ છે છોકરીને મૂછ હોય કોઈ દિવસ યા તો છોકરો હોય તો એને શું પહેર્યું છે છોકરીના કપડાં પહેર્યા છે પાગડી શર્ટ અથવા ચણિયો હેને આને શું કહેવાય સ્કટ ને ચણ્યો હંમેશા ખેતરમાં ખેતી કોણ કરે બળદ પણ અહીંયા શું છે બકરીથી ખેતી કરાવે છે આ હેને ને કોનાથી ખેતી કરાવે છે બકરીથી તો ખાલી આ પિક્ચર છોકરાઓને હસવા માટે આપ્યું છે અને પિક્ચર જોઈને તમારે એના વિશે ત્રણ ચાર સેન્ટેન્સ બોલવાના છે એક જ ઝાડ છે એક જ ઝાડ ઉપર શું એપલ મતલબ સફરજન પપૈયા અને આ કોડું એ ત્રણે એક જ ઝાડ ઉપર ઉગે એક સાથે ના ઉગે દરેક ઝાડ અલગ અલગ હોય અને દરેક છોડ પણ અલગ અલગ હોય આ શું છે માછલી માછલી કદી ઝાડ પર ચડે ના ચડે માછલી તો પાણીમાં તરે તો અહીંયા શું આપ્યું છે પિક્ચરમાં માછલી ઝાડ પર ચડી રહી છે ઝાડ પર કોડુ સફરજન અને પપૈયા ઉગ્યા છે એક છોકરો છે જે આકાશમાં સૂર્ય ચાંદ અને તારાઓને ચકાવે છે એક છોકરો છે જે આકાશમાં ઉડે છે તેને પાંખો છે એક છોકરો છે જેને છોકરીના કપડાં પહેર્યા છે ને ખેતર ખેડે છે છોકરો બકરીથી ખેતર ખેડાવે છે ખેડાય બકરીથી ખેતર તો આ ટાઈપના વાક્યો તમે બનાવી શકો છો ઓર વધારે વાક્યો પણ તમારી રીતે બનાવી શકો છો ઓકે